अब विश्व नेता आपू गौरव समग्र विश्व जो भारत ने आज अनुसरे छे आपड़ा वडाप्रधान नरेन्द्र भाई मोदी गुजरात ना प्रवासे तारीख 11 અને 12 ना रोज आवी रिया छे। समग्र राज्य भारतीय जनता पार्टी अने जनता जनार्दन एमने आवकारवा माटे धनगनी रही छे। समग्र विश्व में भारत डंको जमने वगाड्यो छे एवा आदरणीय नरेन्द्र भाई 11 તારીખે સવારે 10 કલાકની આસપાસ ટેન્ટેટિવ જે પ્રોગ્રામ આવ્યો છે એ પ્રમાણેની વાત હું આપના સમક્ષ કરી રહ્યો છું। એરપોર્ટ આવશે, એરપોર્ટથી સીધા કમલમ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ત્યાં પહોંચશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય રોડ શો એરપોર્ટથી માંડીને કમલમ સુધી એ કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી, સમગ્ર પ્રદેશની ટીમ અને સૌ અમદાવાદ ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ, મંત્રીશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને સમગ્ર ટીમ એ આખી વ્યવસ્થા એ જોઈ રહ્યા છે। ભવ્યથી ભવ્ય એમનો રોડ શો ઘણા સમય પછી આપણા વડાપ્રધાન આપણા ગુજરાતમાં પોતાના વતનમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તામાં પણ એટલો ઉત્સાહ એ અત્યારે જોઈ રહ્યા છીએ। કમલમ ખાતે એમપી, એમએલએ, પ્રદેશના પદાધિકારી, જિલ્લાના પ્રમુખશ્રી અને અપેક્ષિત કાર્યકર્તાઓની સાથે એક મીટિંગ અને બેઠકનું પણ આયોજન લગભગ 450ની આસપાસ કાર્યકર્તાઓ સાથે એ મીટિંગનું આયોજન ત્યાં થયેલ છે। માનનીય વડાપ્રધાન ભોજન પણ એ કમલમ ખાતે લેવાના છે અને ત્યાં પણ ઘણો સમય સુધી એ ત્યાં રોકાશે। પછી રાજભવન પોતાની અનુકૂળતાએ જઈને માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર દ્વારા ગુજરાત પંચાયત મહાસંમેલન જીએમડીસી ખાતે યોજવામાં આવ્યું છે। કેટલી મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે પંચાયતની ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય તરીકે ચૂંટાયેલી છે, ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલી એ બહેનો અને સરપંચને એમના સભ્યોને ખૂબ મોટું સંમેલન ગુજરાત પંચાયત મહાસંમેલન સાંજે 4 કલાકે 4 થી 5 દરમિયાન આ મહાસંમેલન 1.5 લાખ પંચાયતના સરપંચો અને સભ્યશ્રીઓ એમાં ઉપસ્થિત રહેવાના છે। રાજ્યનું વહીવટી તંત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે, ભાઈ શ્રી બિજેશભાઈ બેરજારામના માર્ગદર્શન નીચે સમગ્ર વ્યવસ્થા એ દુરસ્ત રીતે ગોઠવાય છે। ત્યારબાદ 12 તારીખે સવારે રક્ષાશક્તિ યુનિવર્સિટી, આપણે જાણીએ છીએ કે દેશની પહેલી યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી, 230 એકર જમીન એ રાજ્યની સરકારે આ યુનિવર્સિટીના વિકાસ માટે અને દેશને પણ આ ચિંતે છે ત્યારે આપી છે અને લગભગ 200 કરોડ રૂપિયા પણ રાજ્યની સરકારે આ રક્ષાશક્તિ યુનિવર્સિટી માટે આપ્યા છે, ત્યારે એ સમગ્ર સંકુલનું લોકાર્પણ માનનીય વડાપ્રધાનશ્રી કરશે અને કોનોકેશન રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કોનોકેશનનો પણ કાર્યક્રમ એમાં માનનીય નરેન્દ્રભાઈ ત્યાં ભાગ લેશે। એ દિવસે સાંજે આપણે જાણીએ છીએ ખેલ મહાકુંભ, જે વિચાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે એક એવી ગેમ્સ જે ગેમો ભુલાઈ જાય છે, ગામડાથી માંડીને જિલ્લા સુધી એ ગેમ્સ પુનઃ જાગૃત કરીને ખેલ મહાકુંભ મોટું આયોજન એમના વખતથી શરૂ થયું અને 11માં ખેલ મહાકુંભનો શુભારંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા સાંજે 6 કલાકે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની એક નવી પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી એ બની છે ત્યારે એની પણ જાહેરાત કે ત્યાંથી વડાપ્રધાન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાય છે। આ પ્રકારે
વર્ષોત્સવ દિવસના કાર્યક્રમો